હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે પડવાળી વરકી પૂરી કેવી રીતે બનાવવી એની રેસીપી શેર કરીશ ઘરમાં નાનાથી લઈને મોટા દરેકને પસંદ આવે એવી આ મીઠી મસાલાવાળી પૂરી ખાવામાં ખૂબ જ ક્રિસ્પી લાગે અને આ નાસ્તો ઘરમાં હોય એ જ સામગ્રી યુઝ કરીને ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ સૌથી પહેલાં વરકી પૂરી માટે લોટ બાંધીશું એના માટે એક પહોળા વાસણની ઉપર ચાળણી મૂકી છે એમાં એક કપ ફૂલ ઉપર સુધી ભરીને મેંદો નાખીશું મેંદાને ચારણીમાંથી ચાણી લીધા બાદ એમાં એટલો જ એક કપ ફૂલ ભરીને રોટલી બનાવીએ એ ઘઉંનો ઝીણો લોટ નાખીશું હવે લોટમાં સ્વાદ પ્રમાણે એક ટી મીઠું એક ટી સ્પૂન વાટેલા કાળા મળી એક ટી સ્પૂન શેકેલું જીરું પાવડર એક ટી સ્પૂન કસૂરી મેથી પાંચ ટી સ્પૂન હળદર અને અડધી ટી સ્પૂન અજમો લીધો છે એને બે હાથની હથેળી વડે ક્રશ કરીને એમાં નાખીશું હવે બંને લોટ સાથે આ બધું સારી રીતે મિક્સ કરીને વચ્ચે ખાડો કરીશું એમાં ચાર ચમચી ભરીને મોણ માટે દેશી ઘી નાખીશું ત્યારબાદ લોટમાં ઘી સારી રીતે મિક્સ કરી લઈશું કારણ કે લોટમાં મુઠ્ઠી પડતું મોણ નાખવાનું હોવાથી જરૂર હોય તો બીજું નાખી શકાય લોટને આ રીતે મુઠ્ઠીમાં બાંધી શકાય છે માટે હવે એમાં ઘી ઉમેરવાની જરૂર નથી લોટ બાંધવા માટે એક કપ પાણી લીધું છે એમાંથી થોડું થોડું એમાં નાખીને પૂરી બનાવવા માટે જેવો કઠણ લોટ બાંધીએ બિલકુલ એવો જ આ લોટ બાંધીને રેડી કરીશું માટે લોટમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરીને મિક્સ કરીશું લોટ બંધાઈને રેડી થઈ ગયો તો હવે એની ઉપર ઘીવાળો હાથ ફેરવી લઈશું ત્યારબાદ એને ઢાંકીને હમણાં દસ મિનિટ માટે સાઈડમાં રાખીશું એટલે એ સારી રીતે પલળીને સેટ થઈ જાય લોટ બાંધવા માટે એક કપ પાણી લીધું હતું એમાંથી પા ભાગનું બચી ગયું છે હવે આગળના સ્ટેપમાં સાટો રેડી કરીશું એના માટે એક નાની સાઈઝની વાડકી લીધી છે એમાં એક અને બીજો અડધો એમ ટોટલ દોઢ ટેબલ સ્પૂન ચોખાનો ઝીણો લોટ નાખીશું હવે એમાં ચાર ચમચી ભરીને મેલ્ટ કરેલું દેશી ઘી નાખીને મિક્સ કરીશું જરૂર પ્રમાણે આ સાટામાં બીજો અડધી ચમચી જેટલો ચોખાનો લોટ નાખીને મિક્સ કરીશું એટલે કે આ સાટો રેડી કરવા માટે ટોટલ બે ટેબલ ચોખાનો લોટ અને ચાર ચમચી ભરીને મેલ્ટ કરેલું દેશી ઘી લીધું છે રેડી કરેલા સાટાને હમણાં સાઈડમાં મૂકીને આગળ પૂરી બનાવવા માટે લોટ બાંધીને રાખ્યો હતો એમાં આશરે સાતથી આઠ મિનિટ થઈ ગઈ હવે એ વાસણ ઉપરથી ઢાંકણ હટાવીને લોટને ફરી એકવાર સારી રીતે કેરવી લઈશું ત્યારબાદ એમાંથી એક સરખા મીડિયમ સાઇઝના બેકી સંખ્યામાં લુવા કરીશું એટલે કે આઠ દસ કે બાર લોટમાંથી એક સરખા દસ લુવા કરી લીધા તો હવે એને રાઉન્ડ શેપ આપીને ફ્લેટ કરી લઈશું ત્યારબાદ હવે આ લોટને ઢાંકીને રાખીશું હવે આગળના સ્ટેપમાં વર્કી પૂરી રેડી કરીશું એના માટે પાતળી લઈને એની ઉપર લોટનો એક લુવો મૂકીશું કોરો લોટ વિખેર્યા વગર આ લુવામાંથી ચપાટી કરતાં થોડી જાદડી અને મોટી સાઇઝની રોટલી વણીને રેડી કરીશું એક રોટલી વણીને રેડી કરી લીધી તો હમણાં એને એક ડીશમાં મૂકીને એ જ સાઇઝની બીજી રોટલી વણીશું અહીં આપણે લોટ સખત બાંધ્યો હતો માટે લોટ વિખેર્યા વગર જ એમાંથી રોટલી વણી શકાય હવે એ જ સાઇઝની બીજી રોટલી પણ વણી લીધી તો એની ઉપર રેડી કરેલો સાટો કિનારી સુધી લગાવીને એનું એક સરખું લેયર કરીશું ત્યારબાદ એની ઉપર પહેલાં વણીને રાખેલી રોટલી મૂકીને હલકે હાથે પ્રેસ કરીશું અને હવે આ રોટલીની ઉપર આગળની રીત પ્રમાણે કિનારી સુધી સાટો લગાવીને એનું લેયર કરીશું હવે આ બંને રોટલીની કિનારીને એક સાઈડેથી એક સાથે પકડીને એનો રોલ કરીશું ત્યારબાદ એને એકથી બે વાર ગોળ ફેરવી લઈશું હવે પડવારી વરકી પૂરી વણવા માટે આ રોલમાંથી ચપ્પુ વડે નાની સાઇઝના લુવા કાપી લઈશું કાપેલા લુવાને પાટલી ઉપર એક સાઈડમાં ગોઠવીને મૂકીશું ત્યારબાદ એક એક લુવો લઈને એની ઉપર હલકે હાથે પ્રેસ કરીશું અને એમાંથી નાની સાઇઝની પૂરી વણી લઈએ વણેલી પૂરી હમણાં એક ડીશમાં ગોઠવીને મૂકીશું એક રોલને કાપીને જે લુવા રેડી કર્યા હતા એમાંથી પૂરી વણી લીધી તો હવે એને ફ્રાય કરીશું પૂરી વણી એ દરમિયાન બીજી તરફ એક કઢાઈમાં તેલ લઈને સ્ટવ ઉપર લો ફ્લેમ રાખીને ગરમ કરવા મૂકી દીધું હતું હવે આ તેલમાં એક નાની સાઇઝની પૂરી નાખીને એકવાર એને ચેક કરી લઈશું તેલનું તાપમાન બરાબર છે તો હવે એમાં બાકીની પૂરી ફ્રાય કરવા મૂકીશું ગેસ ફ્લેમ લોથી મીડિયમની વચ્ચે રાખીને વર્કી પૂરી ફ્રાય કરીશું એટલે એના દરેક પડ છૂટા પડે અને એ વચ્ચેથી કાચી ન રહે પૂરીને થોડી થોડી વારે ફેરવતા રહીશું એટલે એ દરેક સાઇડેથી એક સરખી ફ્રાય થાય આશરે ચાર મિનિટ પછી ફ્રાય કરવા માટે મૂકેલી પૂરી લાઇટ ગોલ્ડન કલરની ફ્રાય થઈ ગઈ માટે એને તેલમાંથી ટારવાળી જારીમાં લઈને પેપર નેપકિન પર મૂકીશું અને આ જ મેટરથી બાકીના લોટમાંથી પૂરી રેડી કરીને એને પણ ફ્રાય કરી લઈએ માત્ર બે કોપ લોટમાંથી ઘણી બધી વરકી પૂરી બની હમણાં થોડીવાર માટે એને આમને આમ પહોળા વાસણમાં રાખીશું એટલે એ સારી રીતે ઠંડી થઈ જાય ત્યારબાદ એને એક એર ટાઈટ કન્ટેનરમાં ભરી દઈશું સુપર ટેસ્ટી વરકી પૂરી રેડી છે એનો અવાજ સાંભળીને તમને લાગશે કે એ ઘણી ક્રિસ્પી બની છે એકવાર ખાઈને મોઢામાં સ્વાદ રહી જાય એવી આ પૂરી સવારના ટાઈમ પર ચાય સાથે કે સાંજના હલકી ભૂખ લાગી હોય ત્યારે ખાઈ શકાય છોકરાઓને લંચ બોક્સમાં આપી શકાય અને લાંબી સફર પર જઈએ ત્યારે સાથે રાખવામાં આવે તો સફરની ભૂખમાં ખાવા પણ ચાલે એકવાર તમે આ રીતે વર્કી પૂરી બનાવશો તો ગેરંટી સાથે કહું કે ઘરના બધા જ વખાણ કરીને ખાશે એકવાર આ નાસ્તો બનાવીને એક એર કન્ટેનરમાં સ્ટોર કરી દઈએ તો લાંબો ટાઈમ સુધી સાચવીને ખાઈ શકાય માટે આવનારા તહેવારોમાં ખાવા માટે આ વર્કીપુરીની પૂરીની રેસીપી તમે એકવાર ચોક્કસ ટ્રાય કરો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બે લાયકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે પડી મળીશું એક નવી રેસીપી સાથે ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી